હેલો બાળકો, કેમ છો? બધાને ઓમ શાંતિ, ગુડ મોર્નિંગ. હવે આપણે પાર્ટ 2 માં કેરીના પાપડ કેવી રીતે બને છે એ શીખ્યા હતા. હવે પાર્ટ 3 માં એના પરથી પ્રશ્નો કર્યા છે, બરાબર? તો એ આપણે પ્રશ્નો શીખીએ કે કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તડકામાં શા માટે સૂકવવામાં આવ્યો, બરાબર? તો જુઓ, આપણે ગમે તે વસ્તુ, આપણે બોટલ હોય, બોટલને આપણે ધોઈ હોય, કાચની બોટલની, તો આપણે તડકામાં સૂકવીએ શા માટે? તો કે અંદર બીજી વાર કોઈ વસ્તુ આપણે ભરીએ તો એ બગડે નહીં. તો જે કેરીનો માવો હતો એમાં ગોળ અને ખાંડ ભેળવી તેનું જે ઘટ્ટ પ્રવાહી હોય એ તડકામાં સૂકવવાથી એમાં પાણી દૂર થાય પહેલાં તો, બરાબર? પછી ઘટ્ટ થાય એટલે જાડું થાય, એનું ઘન સ્વરૂપમાં એક સરખો થર જામે. પછી સૂર્યના તડકે સૂકવવાથી ભેજ વગરના કેરીના પાપડ લાંબા સમય સુધી બગડે નહીં, બરાબર? તેથી એને સૂર્ય, આપણે મુરબ્બો કેમ તડકામાં અઠવાડિયા સુધી મૂકીએ, બરાબર? કડક થાય એમ, કઠણ થાય એ માટે આ પાપડને પણ તડકામાં સૂકવવામાં આવતા. પિતાએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલાં પાકી કેરીઓ કેમ પસંદ કરી? તો કેરીના પાપડ ગળ્યા સ્વાદવાળા બનાવવાના હોય, બરાબર? તો ગળ્યા સ્વાદ બનાવવા માટે પાકી કેરીના માવાની જરૂર પડે. એમાંથી ખૂબ જ કેરી પાકી ગઈ હોય તો એમાંથી માવો નીકળે, એટલે પાકી કેરી પસંદ કરી એના પપ્પાએ. બંને ભાઈઓએ કેરીના પાપડ કેવી રીતે બનાવ્યા તેના માટે તેમણે શું કર્યું તે મુદ્દાસર લખો. તો આપણે આગળ જોયું, બરાબર, કે કેરીના પાપડ બનાવવા સૌથી પહેલાં તો એ બજારમાં ગયા, પછી ઓલો માચડો બનાવવા માટે ચટ્ટાઈ લઈ આવ્યા, પછી નીલગીરીના ઓલા ઝાડના થાંભલા લઈ આવ્યા, દોરીઓ લઈ આવ્યા, પછી ગોળ અને ખાંડ લઈ આવ્યા, બરાબર, બજારમાંથી જઈને. પછી શું કર્યું? તો બંને ભાઈઓએ ઓલી ઓસરીમાં, આમાં પરસાર શબ્દ વાપરેલો છે, પણ ઓસરીમાં એ લોકોએ તડકાવાળી જગ્યામાં માચડો બાંધ્યો, આપણે ચિત્રમાં જોયું આગળ. પછી માચડા પર શું પાથરી? એમણે ચટ્ટાઈ બાંધી દીધી, પાથરીને બાંધી દીધી ચટ્ટાઈ. પછી કેરીમાંથી માવો કાઢ્યો, પછી માવામાંથી રેસા ઓલા જુદા કરવા માટે એમણે સુતરાઉ કાપડમાંથી ગાળ્યા, સુતરાઉ કાપડથી, બરાબર. પછી અલ્પેશે પાછો ઘોળ વાટ્યો, ખાંડ ઓલા ગાંઠ ન રહે, કડક કડક ન રહે એવી રીતે ગોળને વાટ્યો, બરાબર. પછી ગોળ અને ખાંડ એકસરખા પ્રમાણમાં માવામાં ભેગા કર્યા અને ચમચાથી હલાવીને બધું એકરસ કર્યું, બરાબર. પછી મમ્મીએ તેને ચટ્ટાઈ પર પાતળું થર પાથર્યું અને સૂર્યના તડકામાં સૂકવવા મૂકી દીધું. પછી સાંજે આપણે જોયું કે સાંજે ચટ્ટાઈ પર ધૂળ ન પડે તે માટે સાડી પણ ઢાંકી દીધી. પછી બીજા દિવસે તેણે ફરી થોડોક કેરીનો માવો લીધો. પછી માવામાં ગોળ અને ખાંડ ઉમેર્યા પાછા બીજા દિવસે, આપણે આગળ જોયું. પછી આગલા દિવસની જેમ એની ઉપર પાછો થર પાથર્યો, એવી રીતે 4 અઠવાડિયા સુધી એમણે થર પાથર્યો અને સૂર્યના તડકામાં સૂકવવા મૂકી દીધા. પછી નાના ટુકડા કર્યા અને આ રીતે બંને ભાઈઓએ કેરીના પાપડ બનાવવામાં મદદ કરી, બરાબર. પછી તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ કાચી અને પાકી કેરીમાંથી બનાવાય છે? તો આપણને ખબર છે કે કાચી કેરીનું શું બને, તો અથાણું બને, પછી ગાજરનું અથાણું બને, કુંદાનું અથાણું બને. તો આ અલગ અલગ પ્રકારના અથાણા છે, બરાબર. હવે કાચી કેરીમાંથી અને પાકી કેરીમાંથી શું બને છે એમ કીધું છે આપણને. તો કાચી કેરીમાંથી આપણે શું બનાવીએ, તો અથાણું બનાવીએ, મુરબ્બો બનાવીએ, છુંદો બનાવીએ, પછી કચુંબર બનાવીએ, કાચી કેરીનું શાખોતન ક્યારેક બને, અને પાકી કેરીમાંથી રસ બનાવીએ, શરબત બનાવીએ, અને કેરીના પાપડ તો આપણે બનાવતા નથી, બરાબર. આ પહેલી વાર જોયા કેરીના પાપડ કેવી રીતે બને છે. પછી આગળ પ્રશ્ન જોઈએ આપણે કે તમે જાણતા હોય તેવા જુદા જુદા પ્રકારના અથાણાની યાદી બનાવો અને તમારા મિત્રોની સાથે આપ લે કરો. હવે આપણે જુઓ, કેરીનું અથાણું બન્યું, ગાજરનું બનાવીએ, ગુંદાનું બનાવીએ, બરાબર, લીંબુનું બનાવીએ, પછી આંબળાનું હોતન બનાવીએ, મરચાંનું બનાવીએ, બરાબર. એવી રીતે અલગ અલગ પ્રકારના અથાણા બનાવીએ છીએ. શું તમારા ઘરમાં કોઈ પ્રકારના અથાણા બને છે? આ પ્રકારનું અથાણું, કયા પ્રકારનું અથાણું બને છે અને કોણ બનાવે છે, તેઓ કોની પાસેથી બનાવતા શીખ્યા, પ્રશ્ન કર્યો છે. તો આપણી ઘરે તો મમ્મી જ બનાવતા હોય અથાણા, બરાબર. તો એ મમ્મી પાછા કોની પાસે, કયા પ્રકારનું અથાણું બને છે? તો મમ્મી કેરીને ગુંદાનું અથાણું બનાવતા હોય, મરચાંનું બનાવતા હોય. આ તમારી રીતે લખવાનું છે, કોણ બનાવે છે, તો મમ્મી બનાવે છે. ને કોની પાસેથી બનાવતા શીખ્યા, તો એની મમ્મી પાસેથી શીખ્યા હોય, કા નાની પાસેથી શીખ્યા હોય, કે આજુબાજુમાં પાડોશી પાસેથી શીખ્યા હોય, બરાબર. કોઈ પણ એક પ્રકારનું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ
છે અને તે કેવી રીતે બનાવવામાં આવે છે તે વિગતે લખો. હવે કોઈ પણ એક અથાણું, હવે આપણે કાચી કેરીનું અલા ગળ્યા કેરીનું અથાણું બનાવ્યું હોય તો એ માટે આપણે રાજાપુરી કેરી લાવીએ, બરાબર. એમાં ગોળ હોય, પછી સરસિયાનું તેલ નાખીએ, રાઈના અને મેથીના કુરિયા નાખીએ, પછી મરચું, હળદર ને એવો મસાલો નાખીએ, તજ, મરી, લવિંગ એવું બધું નાખતા હોઈએ, બરાબર. તમારા ઘરમાં આ વસ્તુઓ કેવી રીતે બને છે, પાપડ, ચટણી, વડીયો, સોસ, કાતરી અને વેફર્સ, હવે આ તમારી રીતે લખવાનું છે. તો આપણે આશરે કહીએ પાપડ શેમાંથી બને, તો ચોખાના પણ પાપડ બને અને અડદની દાળના મમ્મી બનાવતા હોય પાપડ, બરાબર. તો અડદની દાળમાંથી પાપડ બને અને ચોખામાંથી બને. પછી ચટણી છે, તો ચટણી છે એ કોથમીરની બનાવતા હોઈએ, લસણની બનાવતા હોઈએ, બે અલગ અલગ પ્રકારની ચટણીઓ બનાવીએ, બરાબર. વડીયો છે, તો વડીયો શબ્દ પહેલી વાર આવ્યો છે, આ ચોળાની વડીયો, ચણા લોટની પણ અમુક બનાવતા હોય વડીયો, તો એને કેવી રીતે બનાવવામાં આવે છે, તો ચણા લોટને મિક્સ કરે, એમાં પછી બધો મસાલો નાખે, આદુ મરચાં ને એવું બધું, પછી એમ પાણી વતે ઓલે વડીયો જેવો નાનો નાના ગોળ ગોળ આકાર કરી અને તડકામાં સૂકવા મૂકી દે, બરાબર. પછી સોસ છે, ચોળાની હોતન વડીયો બને છે, તો ચોળા એ આપણને ખબર છે કે એક પ્રકારનું કઠોળ છે, બરાબર. એને પલાળીને મિક્સરમાં વાટી દેશ ચોળાને, અને પછી તેમાં મીઠું નાખે, ત્યારબાદ લોટની જેમ કણક બાંધીને તેની વડીયો બનાવે, બરાબર. અને પછી તે ઘરમાં સૂકવવામાં આવે આ વડીને, એવી રીતે વડીયો બનાવે. પછી આ સોસ છે, તો સોસ તો ખબર જ છે આપણને, ટામેટાનો કેચઅપ સોસ બનાવે, તો એમાં પણ એવું છે કે ટામેટાને જે લાલ ટામેટા હોય પાકેલા એને બે ત્રણ ટુકડા કરીને પછી કુકરમાં કાઠલો મૂકીને બાફા મૂકી દે છે, પછી ચાળની વચ્ચે ચાળની મૂકીને જે કાપેલો ભાગ હોય એને ગોઠવીને પછી જે કુકરમાં થોડું પાણી કરીને બે ત્રણ વિસલ સીટી થવા દે, પછી મુલાયમ થાય એટલે કાઢીને અને ગેસ પરથી ઉતારીને થોડુંક ઉકાળીને એવી રીતે સોસ બનાવે, બરાબર. પછી આ કાતરી અને વેફર છે, તો કાતરી કેવી રીતે બને તે તો આપણને ખબર છે કે બટાકાને ધોઈ નાખીને છોલી નાખીએ આપણે, પછી એની કાતરી પાડવાનું જે મશીન હોય એનાથી પાડીને આપણે પાણીમાં ડૂબાડી રાખીને પછી એને બાફીને પછી તડકામાં સૂકવવા દઈએ, બરાબર. એ કાતરીને વેફરશે બટેકામાંથી બને. ગાંધીધામથી વાપી ટ્રેનથી જતાં 2 દિવસની મુસાફરી છે. જો તમારે એ મુસાફરી પર જવાનું થાય તો તમે કઈ વાનગીઓ સાથે લઈ જઈ શકો, તમે તેને પેક કેવી રીતે કરશો, બધા જ પેક કરેલા ખોરાકની કાળા પાટિયા પર યાદી બનાવો, તમે પહેલાં કઈ વાનગીઓ ખાશો. હવે જુઓ, આપણે 2 દિવસનો પ્રવાસ જવું છે, બરાબર. તો 2 દિવસના પ્રવાસમાં તો આપણે શું શું લઈ ગયા તમારે એ રીતે લખવાનું છે. પણ આપણે આશરે કહીએ કે જુઓ, બે દિવસનો પ્રવાસ આપણે ગયા હોય તો બિસ્કિટ લઈ ગયા હોય, વેફર્સ, પછી ફળ લઈ ગયા હોય, થેપલા, પૂરી, બટાકાનું શાક, બરાબર, અને પાણીની બોટલ એવું બધું લઈ જવાનું આપણે પસંદ કરીએ. તો તમે તેને પેક કેવી રીતે કરશો એમ કીધું છે. તો થેપલા અને પૂરીને આપણે સ્ટીલના ડબ્બામાં પેક કરીએ, બરાબર. પછી બટાટાનું શાક હોય એને સ્ટીલના ડબ્બામાં પેક કરીએ, બરાબર. પછી ફળને આપણે થેલીમાં મૂકીએ. પછી બધા જ પેક કરેલા ખોરાકને કાળા પાટિયા પર યાદી બનાવો, બરાબર. પહેલી વાનગી કઈ ખાશું એમ કીધું છે. તો આપણે પહેલાં તો પૂરી અને શાક, પછી થેપલાને દહીં ખાઈ લઈએ, કેમકે એ વસ્તુ બગડવા કરે, બરાબર. કલાકો સુધી સારું ન રહી શકે, બગડી જાય, એટલે આપણે પહેલાં તો પૂરી, શાક અને થેપલા ખાઈ લઈએ, દહીંને થેપલા, બરાબર છે. હવે આપણે બધી વસ્તુઓ ભેગી કરીએ, એમાં તો પૂરી ને થેપલા આપણે આગળ બોલ્યા કે પૂરી, થેપલા, બટેકાનું શાક, ફળો હોય, સૂકો મેવો હોય, દહીં હોય, બિસ્કીટ, એવું 2 દિવસના પ્રવાસે જવાનું હોય તો આપણે આ બધી વસ્તુઓ લઈ જઈએ, બરાબર. પછી આ આપણે શું શીખ્યા, તો કાચની બરણીઓ અને બોટલો અથાણા ભરતા પહેલાં સૂર્યપ્રકાશમાં સારી રીતે સૂકવવી જોઈએ. આવું કેમ કરવામાં આવે છે, શું તમને યાદ છે પ્રયોગમાં બ્રેડ પર શું થયું હતું, આપણે પ્રયોગ જોયો હતો બાળકો, બરાબર. આગળ તો આ બધી કાચની બરણીઓ હોય એને સૂર્યપ્રકાશમાં કેમ આગળ મૂકવામાં આવે, તો જુઓ, આપણે અથાણું ભરીએ, અથાણું ભરતા પહેલાં આપણે બોટલને તડકામાં સૂકવીએ, બરાબર. કેમ, તો કે એમાં ભેજ રહેલો હોય તો સૂર્યની જે તડકો આવે એનાથી સુકાઈ જાય, બરાબર. જો ભેજવાળું વાતાવરણ હોય, આપણે શીખ્યા કે ભેજવાળા વાતાવરણમાં વસ્તુ ઝડપથી બગડવા કરે, એટલે સૂર્યના તડકામાં આપણે બોટલને સૂકવી દઈએ પહેલાં.
પછી સૂર્યપ્રકાશમાં જો બરણી આપણે મૂકીએ તો જીવાણુ મુક્ત બને, લાંબા સમય સુધી અથાણા પણ સારા રહે, બરાબર. અને આમ આપણે સૂર્યપ્રકાશમાં મૂકીએ તો વસ્તુ કે અથાણું ભરી આપણે તો તે બગડી જતું નથી, બરાબર. બારે માસ કેરી ખાવા આપણે જુદી જુદી વાનગીઓ બનાવીએ છીએ, જેવી કે અથાણું, કેરીના પાપડ, ચટણી, ચીકી વગેરે. બીજી વસ્તુઓની યાદી બનાવો જેમાંથી બનાવેલી વાનગીઓની મજા આપણે આખું વર્ષ માણી શકીએ. તો જુઓ, આપણે આમળાનો મુરબ્બો બનાવીએ, બરાબર. પછી ચટણી બનાવીએ, નારિયેલની ચટણી, મરચું, લસણ, મેથી અને આમળાના અથાણા બનાવીએ. પછી લીંબુ, ગાજર, ગુંદા ના અથાણા બનાવીએ, બરાબર. આવી બધી વસ્તુઓ આપણે આખું વર્ષ સાચવી રાખીએ, આખું વર્ષ ખાઈ શકીએ તે માટે આપણે આ બધી વસ્તુઓ બનાવીએ, બરાબર. અથાણાને એવું આખું વર્ષ રહે, બગડવા ન કરે, એટલે આપણે આમળાનો અથાણું બનાવીએ, કેરીનું બનાવીએ, મુરબ્બો બનાવીએ, બરાબર. હવે આ પાઠમાંથી આપણે ઘણું બધું શીખ્યા, બરાબર. નવીન તો કેરીના પાપડ કેવી રીતે બને એ શીખ્યા, કેમ કે કેરીના પાપડ તો આપણે ખાધાય નથી ને, બનાવેલા નથી, બરાબર. કેવી રીતે બને આપણે જોયું આ પાઠની આધારે. તો અહીંયા પાઠ પૂરો થાય છે, બરાબર.